अच्छा नंबर है, एक नंबर, एक नंबर है भाई साहब ने मेरे को वड़ा पाव खिलाया है। नहीं अंकल आप खाओ। हमारी देसी मोस्टली तो आपड़ा हाव अलग अलग खावा मळे यार। मोडू ना જય માતાજી, જય મોગલ, રાજ ગોહિલ વ્લોગમાં આપનું સ્વાગત છે। તો અત્યારે અમે જે જઈએ છીએ જે કહેવાય મીઠીબાઈ કોલેજની આજુબાજુમાં કીર્તિ વડાપાઉં। કનાભાઈ વડાપાઉં ખાવા ને? આપણે દાદર પાસે, દાદર માં આવ્યું છે જે મીઠીબાઈ કોલેજ ની બિલકુલ પાસે। અહીંયા લોકો કોલેજિયન લોકો અહીંયા ખાવા જવાનું પસંદ કરે છે। દાદર માં આવીને ત્યાં તો સિદ્ધિ વિનાયક મંદિર છે, જ્યાં તમને દેખાય સિદ્ધિ વિનાયક મંદિર, જે સિદ્ધિ વિનાયક મંદિર। અત્યારે ગણપતિ બાપાની આ ત્યાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે। અત્યારે તમે જોઈ શકો છો આ ટ્રાફિક, અહીંયા કહેવાય કે એક દિવસ અગાઉ રજીસ્ટ્રેશન કરાવવું પડે, બુક કરાવવું પડે, ત્યારે આપણને બીજે દિવસે જવા મળે। ઠીક છે ને કાકા, સહી ને? બરાબર, ઓનલાઈન કરના પડ રહા હૈ, ઓનલાઈન બુકિંગ કરો। હા, એક દિવસ અગાઉ ઓનલાઈન બુકિંગ કરાવવું પડે, ત્યારે આપણે બીજા દિવસે આપણો વારો આવે। કારણ કે અમારી પાસે એવો ટાઈમ નથી, તો અમે બહારથી જ અહીંયાથી જ દર્શન કરી લીધા ગણપતિ બાપાના। બરાબર ને કનાભાઈ? બસ, વાહ વાહ વાહ, આપણા આપણું મન ચોખ્ખું હોય એટલે ગણપતિ બાપા જો અહીંયા બેઠા છે સરસ મજાના। આ સિદ્ધિ વિનાયક જ છે, તો આપણે ગણપતિ બાપાની દર્શન કરી લઈએ આજે અને જઈએ છીએ આપણે હવે કીર્તિ વડાપાઉમાં। તો અહીંયા વડાપાઉ કેવા છે અને એની શું પ્રાઇસ છે? હા, ચંદેશભાઈ વડાપાઉ ખાશે લે, ચંદેશભાઈ ને મજા આવશે। બિલ્ડિંગ જોવા માંથી ને ઊંચા નતા આવતા રાજભાઈ। ચંદેશભાઈ કઈ બિલ્ડિંગ દેખાય ઊંચી ઊંચી? જે બિલ્ડિંગ બ્લુ કલરની, ચંદેશભાઈ ફોનમાં પડ્યા છે અને કાનાભાઈ આપણે તો એન્જોય જ કરવાનું છે। હા, તો અહીં ની મજા જ અલગ છે ભાઈ, બોમ્બે એવો તો એન્જોય ના કરીએ એવું ના બને। પછી બોમ્બે આવવાનો ટાઈમ રહે નો રહે નો રહે, બરાબર છે રાજભાઈ, અને એની કરતા જે ટાઈમ જે આપડી આગળ, અશોક વડાપાઉમાં પહોંચી ગયા છે ને કનાભાઈ, કેટલા લ્યો વડાપાઉં? ઓર્ડર દેવાઈ ગયો છે ને, એમાં આપણી ફેવરિટ વસ્તુ છે ઓલી જે મમરી, મમરી, હા તો મમરી બહુ ભાવે એના ઉપર જ ભાઈ। આજે આપણી સાથે જે આપણા ડ્રાઈવર ટેક્સી વાળા ભાઈ, ટેક્સી ભાઈ એને પણ ખવડાવી ને એની યારે મોજ કરવાની છે। એ લોકો ક્યારે ખાય ભાઈ? હા, કારણ કે ટેક્સીમાં ક્યારે નવરાજ નો આખો દિવસ મારે ટિફિન ભર્યું છે, ટિફિન નહીં અમારી સાથે કટક બટક કરી લે, હજી ભલે એને ટિફિન નોર્મલી ખાવું હોય તો એ ખાઈ શકે છે। ગુજરાતી આપણે ગુજરાતી આપણે આપણા ગુજરાતમાં જ છે, તો હવે વડાપાઉં નો ટેસ્ટ કરી લઈને અહીંયા છે મોટા મોટા જમ્બો વડાપાઉં। ચાલો વડાપાઉંની મોજ કરીએ। ભીડ જોઈ શકો છો કે ગરમા ગરમ જે કહેવાય ને વડાપાઉં ઉતરે ત્યારે જ મજા આવે ખાવાની, અને
શું કે ભાઈ ચંદ્રેશભાઈ? બસ જો તાના ભાઈ વેઇટિંગમાં ઊભા છે, વેઇટિંગમાં આવે એવું, વેઇટિંગમાં ઊભા છે બરોબર. અને ગરમા ગરમ વડાપાઉં આવે છે અત્યારે. અને આજે અશોક વડાપાઉં છે એ છે કીર્તિ કોલેજ પાસે, જે કહેવાય દાદરની અંદર. તો વડાપાઉં કાનાભાઈ લેવા ગયા છે અને અમે અત્યારે વેઇટ કરીએ છીએ. અને અત્યારે ટ્રાફિક છે વધારે, જુઓ તમે લાઈન ફૂલે ફૂલ મોજ કરીએ આજે. અને વડાપાઉંની દેશી મોજ કરીએ. શું છે વડાપાઉંની પ્રાઇસ? શું? 25 રૂપિયા. 25 રૂપિયા અલગ અલગ છે વડાપાઉં? હા, એક જ છે. અલગ અલગ બે એક જ મંગાવ્યા છે સરખા. બીજે કઈ કઈ છે? બીજા કયા છે? કઈ ફ્લેવરમાં છે કઈ? એ પૂછી જોવો તમે. કઈ પૂછ ના, આપણે જો એક સાદો બે મમરી વાળા લઈએ. એક સાદો બે મમરી વાળા? હા, વાંધો નહીં બરાબર. એક મેં એક સાદો મંગાવ્યો છે અને એક બે જે કહેવાય ઉપરથી જે મમરી નાખતા હોય બે મંગાવ્યા બરાબર ને. ચાલો ને, અત્યારે જે અમારા વડાપાઉં લેવા છે મમરીવાળા વડાપાઉં, જુઓ. હા 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 હા, મોજ પડી જાય, મોજ આવી જવાની ભાઈ. ને કાનાભાઈ ને મમરી તો પ્રિય છે. મમરી તો રાજભાઈ મને તમે દીઓ ને એટલી હું લૂકી ખાઈ જાઉં, બહુ મજા આવે. હા, તમે મને બોમ્બે લાવ્યા પણ મને નાનપણની બહુ યાદ દેવ. જો આ છે મમરીવાળા વડાપાઉં, જે આપણે છોકરાઓ ખાતા હોય. હા, તીખા મીઠા ખાટા મીઠા આવે ને, ખાટા મીઠા. ને આજે વડાપાઉંની મોજ કરીએ. પેલા આપણા મિત્રો બધે અશોક ફેમિલીને, યુટ્યુબ ફેમિલીને, અને સાથે જો અમે એકલા નથી ખાતા અમારા ભાઈ પણ આજે વડાપાઉંની મોજ લે રે. અચ્છા, એક નંબર હે, એક નંબર, એક નંબર હે ભાઈ સાહેબ. ને મેરે કો વડાપાઉં ખિલાયો છે બંદર નહીં, અંકલ આપ ખાઓ. તો આ મારી દેશી મોજ છે. અને કાનાભાઈ તમે ટેસ્ટ કરો, માથે રાખી દો. આવો યુનિક આખો આમ હે, બોમ્બેમાં એ જોયું વસ્તુ તો આપણે સાવ અલગ અલગ જ ખાવા મળે છે. મોઢું નથી આપણે અહીંયા ગુજરાતમાં વડાપાઉં મળે પણ બોમ્બે જવા નહીં, બોમ્બે જવા નહીં. આ બધા જે કહેવાય ને, બીજા તો અમુક ઘણા બધા એવા વડાપાઉં છે. ને અત્યારે જે વખણાય છે દાદરમાં, દાદર હે ને, દાદરમાં અશોક વડાપાઉં, જે અમે જે મેં અને કમલેશભાઈ વિડીયો શૂટ કર્યો હતો ત્યારે અમને આ મજા નથી આવી, પણ અહીંયાના લોકો પસંદ કરતા હોય છે. સ્પાઇસી પાછું એવું છે, સ્પાઇસી છે. અંદર મમરીનો ટેસ્ટ પણ આવે, વડાનો ટેસ્ટ પણ સારો છે. ચેક કરો, એક બાજુ સ્પાઇસી લાગશે, એક બાજુ ખાટું મીઠું. હા, ખાટું મીઠું એ ચટણીના હિસાબે. હા, આપણે જે કહેવાય ને આમાં મરચાંની, લીલા મરચાંની, હા, કોથમરી મરચાંની ચટણી. અને આપણે એનો ભભરાવેલું છે રાજભાઈ. ના, ઘાટો મસાલો કહેવાય અહીંયા, ઘાટો મસાલો કહેવાય. એક એક નંબર છે મસાલો. ના, વડાપાઉંની પ્રાઇસ છે 25 રૂપિયા. તો આ જગ્યાએ જો કોઈ નવા આવતા હોય તો દાદરમાં અશોક વડાપાઉં કીર્તિ કોલેજ પાસે પહોંચી જજો, તો મળીએ પાછા. બોમ્બે ના હોય તો ઠીક છે, બહાર ના આવો તો એક ફેરી અવશ્ય મુલાકાત તો લઈ જ લેવી. તો હવે જઈએ આપણે આગળ. પાછળ તમને જે અહીંયાથી સીડિંગ બીચ છે એ પણ તમને આજે થોડો ઘણો બતાવું. શું કે કાના ભાઈ, કેવો લાગ્યો તમને વડાપાઉં આજે અશોક વડાપાઉં? મને તો જો એમાં સ્પાઈસી હતું રાજભાઈ, ભલે તમારી જેટલું તો હું તીખું નથી ખાઈ શકતો. હા, અમુક વસ્તુ છે ને આપણે બહાર નીકળીને એટલે આપણું મોઢું ફ્રેશ રહે, ફ્રેશ રહે. ને આખા દિનની અંદર એક વખત તો સ્પાઇસી ખાવું જરૂરી છે. અને આ છે કીર્તિ કોલેજ, જુઓ તમે. અને જે હું તમને કહેતો હતો કે અહીંયાથી તમને દેખાશે સીલિંગ બીચ, તો અહીંયાથી તમને જે બતાવું. અને અહીંયા જે અત્યારે વડાપાઉં મેં ખાધો એ વડાપાઉં એક એક જ સિંક સિંક તેલમાં. હા, પેટ ભરે, એક જ આવડો મોટો બધો થાલો છે, તાવડો જે કહેવાય આપણે ગુજરાતીમાં તાવડો. અને એક સાથે 50 વડા દેશીમાં કળાય, કળાય આપણે દેશી ભાવ ભાવ દેશી ભાષામાં કળાય કહેવાય, કળાય કળાય. અને એક જ તાવડો કળાઈમાં 50 વડાપાઉં નાખે અને ભાઈ અડધી કલાકમાં ગાયબ. ને એ પાછું એક જ ફેરી તે જે વડાપાઉંમાં તેલ યુઝ થયું પછી ચેન્જ થઈ જાય, પછી ચેન્જ થઈ જાય, પછી ક્લોઝ ક્લોઝ. ને કાનાભાઈના જે મજા આવી ગઈ, ચટપટું હતું ને સ્પાઇસી હતું, આપણને આમ થઈ ગયું અત્યારે. આ વસ્તુ બરાબર બરાબર હતી.
મને આવું પેલા રાજભાઈ દેખાડ્યું હતું, પાંચે પાંચ દી હાથ ખાવાનો હતો. પાયા શું કે બધું આપણે અમે જ્યાં અત્યારે હોટલે રોકાણા છીએ એથી તો બહુ આગું બહુ દૂર થાય. જો એ વડાપાઉં 25 ખાવા આવી તો 300-400 રૂપિયા ટિકિટ ભાડું થઈ જાય. થઈ જાય તો અહીંયાથી તમને જરાક બીચનો નજારો બતાવી દઉં. ચાલો અને હવે મજા રહેતી માલવાની. હલા મને તો કોળિયાકનો દરિયો જ આપણો યાદ આવી. જો જે અત્યારે અહીંયા બીચ ઉપર આવ્યા છીએ અમે અને કહેવાય કે અહીંયા અત્યારે પાણી ઉતરી ગયું છે અને સામે તમને દેખાય છે સિલિંગ બીચ જે હમણાં નવો બન્યો છે. અત્યારે તો ઝાકળ જેવું લાગે છે એટલે કદાચ તમને નહીં દેખાય પણ તમને ફ્રન્ટ કેમેરામાં બતાવું. આ જે તમે જુઓ છો જે પાછળ ઝાખો ઝાખો દેખાય છે એ જે અહીંયા મુંબઈનો કહેવાય સિલિંગ બીચ જે મસ્ત બનાવ્યો છે અને મજા આવે એવો છે અને અહીંયા લોકો બેસવા માટે આવતા હોય છે એન્જોય કરવા માટે દરિયા. હા કોલેજ કારણ કે બાજુમાં છે એટલે અહીંયા બધા બેસવા માટે અને આવતા હોય છે. તો સારું મિત્રો આજનો વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. નવા હોય એને બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ બટન નીચે આપેલું છે એમાં કંઈ પૈસાનો ચાર્જ લાગતો નથી, મફત જ છે તો કરી નાખો. તમારી મોહબ્બત ને તમારું સબસ્ક્રાઈબર જે પ્રેમ કરો તમારો પ્રેમ એ વસ્તુ અમને આગળ લાવશે. હા તો આજનો વિડીયો જો તમને ગમ્યો હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી મળીએ પાછા નવા વિડીયો સાથે, નવી મોજ સાથે અને નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, ટાટા, બાય બાય.